નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સોશિયલ મીડિયાથી નકલી નોટનું નેટવર્ક. પાંડેસરામાં ચલણી નોટ સાથે યુવક ઝડપાયો. યુટ્યુબમાં રીલ્સ જોઈ નોટ બનાવનાર સુધી પહોંચ્યો. મુખ્ય સૂત્રધારની લુધિયાણાથી ધરપકડ. સુરતમાં પાંડેસરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતીના આધારે દૂધની દુકાને ભારતીય બનાવટી ચલણી નોટ વટાવવા આવેલા પાંડેસરા પિયુષ પોઈન્ટ પાસે રહેતા સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 500 દરની 7 બનાવટી નોટ કબજે કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં તે ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. આ ચલણી નોટ પંજાબના લુધિયાણાથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર પાસેથી આરોપી સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે. દૂધના વેપારી પાસે આરોપી 500 ડુપ્લિકેટ નોટ વટાવવા આવ્યો હતો. આરોપી પાસે 3,500 રૂપિયાની 500 દરની 7 ભારતીય ચલણી બનાવટી નોટ કબજે કરવામાં આવી છે. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે યુટ્યુબ ઉપર રીલ્સ જોઈ રહ્યો હતો. આ દરમિયાન ડુપ્લિકેટ નોટ અંગે રીલ્સ જોવા મળી હતી, જેમાં કમેન્ટ કરીને સંપર્ક કર્યો હતો. બાદમાં 1500 રૂપિયામાં 500 દરની 10 નોટ એટલે કે 5,000 નકલી રૂપિયા લુધિયાણા ખાતેથી લઈ આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી આ તમામ નોટ ડુપ્લિકેટ હોવાનું જાણવા છતાં પણ ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના ઈરાદે આ તમામ નોટો માર્કેટમાં ફેરવવાની ફિરાકમાં હતો, જેથી પોલીસે સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂપિયા 3,500 ચલણી નોટો કબજે લીધી છે. બાદમાં તેની તપાસ કરતાં તેની પાસેથી 5 અલગ અલગ ટિકિટ પણ મળી આવી છે. પોલીસે સુરેન્દ્ર પાસેથી સુરત જંકશનથી નવી દિલ્હી જંકશનની યાત્રાની 2 ટિકિટ, નવી દિલ્હી જંકશનથી લુધિયાણા જંકશન યાત્રાની 1 ટિકિટ, લુધિયાણા જંકશનથી નવી દિલ્હી જંકશનની 1 ટિકિટ અને નિઝામુદ્દીનથી સુરત જંકશનની 1 ટિકિટ મળી 5 ટિકિટ જપ્ત કરી હતી. મામલો ગંભીર હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અને પોલીસની એક ટીમ પંજાબના લુધિયાણા ખાતે ગઈ હતી. ત્યાંથી નકલી નોટ બનાવનાર રાહુલ મોહિન્દર મલિકને પણ 500 દરની 45 બનાવટી ભારતીય ચલણી નોટ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત નકલી નોટ છાપવા માટેના સાધનો પણ મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે સુરતથી ઝડપાયેલા સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે, જ્યારે લુધિયાણાથી ઝડપાયેલા આરોપીને પકડીને સુરત પોલીસ સુરત આવવા રવાના થઈ છે. આ મામલે હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસમાં જોતરાઈ છે. ગઈ 4 સપ્ટેમ્બર કો પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર કે પાસ સે એક દૂધ વાલે ને હમારે પાંડેસરા પોલીસ સ્ટેશન કે સર્વેલન્સ સ્ટાફ કો ઇન્ફોર્મ કિયા કે એક આદમી મુજે 500 કા નકલી નોટ દે ગયા હૈ. તો બાદ મે ઉસકી તપાસ મે સુરેન્દ્ર દશરથ વિશ્વકર્મા ये फर्नीचर का काम करता है और ये जलाराम नगर पीयूष पॉइंट के पास पांडेसरा में रहता है. इससे पूछताछ करने पे इसके पास में 7,500 के नकली नोट और बरामद हुए. जब इसे पूछा गया तो इसने बताया कि मैं यूट्यूब पे रेंडम रील्स देख रहा था, तब एक रील मेरे सामने आया कि इस तरह से नकली नोट का, तो मैंने उस पर कमेंट किया तो सामने वाले ने मुझे 1500 रुपये में ये 5,500 रुपये के 10 नोट यानी कि 5,000 रुपये वहाँ से पार्सल किए और पेमेंट इसने कर दिया. बाद में फर्दर इन्वेस्टिगेशन हमने किया तो पांडेसरा पुलिस स्टेशन की और हमारी सूरत शहर की क्राइम ब्रांच की दोनों टीम गई हैं. तो लुधियाना से एक अन्य आरोपी राहुल मोहिंदर मलिक, ये इस्लामगंज लुधियाना का रहने वाला है, इसको वहाँ पर अरेस्ट किया है और इसके घर से 500 के 95 नोट 47,500 रुपये के बरामद हुए हैं और घर पे ये प्रिंटर की मदद से उनको छाप रहा था, तो वो प्रिंटर और छापने की जो सामग्री है कागज़ वगैरह वो सारा टीम ने कब्जे लिया है और ये आरोपी को लेके टीम अभी ऑन द वे है और एक आरोपी जो है वो पांडेसरा पुलिस की कस्टडी में है.